શ્રાવણ મહિનો તો શરૂ થઈ ગયો અને ભોળાનાથને રીઝવવા ભક્તોએ ઉપવાસ પણ શરૂ કરી દીધા છે. પણ આ ભાગદોડવાળી હેક્ટિક લાઈફમાં તમારા બોડીમાં સ્ટેમિના મેન્ટેન રહે તે માટે આજે હું તમને થોડી ફરાળી વાનગીઓની વાત કરવાની છું, જેમાં પહેલા છે ફરાળી ચીલા, જેમાં તમારે બટાકા, ક્રશ કરેલા સિંગદાણા, રાજગરાનો લોટ, આદુ મરચાની પેસ્ટ અને સૂકા મસાલામાં જીરું પાવડર, મરી પાવડર, સિંધાલું મીઠુંનો ઉપયોગ કરવાનો રહેશે. બીજી વાનગી છે ફરાળી થેપલા, જેમાં તમે રાજગરાનો લોટ, બાફેલા બટાકા, આદુ મરચાની પેસ્ટ, જીરું, મરી પાવડર અને સિંધાલું મીઠું વાપરી શકો છો. ત્રીજી વાનગી છે રાજગરાની કડક પૂરી, જે તમે રાજગરાનો લોટ, ક્રશ સાબુદાણા પાવડર, સામો, તલ, હળદર, લાલ મરચું પાવડર, જીરું, સિંધાલું મીઠું અને તેલના ઉપયોગથી બનાવી શકો છો. ચોથી છે ફરાળી પૂરણપોળી, જેમાં તમારે જોઈશે રતાળું, ખાંડ, ઘી, ઇલાયચી પાવડર, ફરાળી લોટ, સિંગદાણાનો પાવડર. આ સામગ્રીના ઉપયોગથી તમે ફરાળી પૂરણપોળી બનાવી શકશો અને આમાં વપરાતો ફરાળી લોટ બનાવવા માટે તમારે જોઈશે સાબુદાણા મોરૈયો રાજગરાના લોટને ધીમા તાપે શેકી અને ક્રશ કરી તેમાં સામો આરા લોટને ઉમેરવાનો રહેશે. પછી આ લોટથી તમે ફરાળી રોટલી, પૂરી કે પરોઠા કંઈ પણ બનાવી શકો છો.